नमस्कार, मंतव्य न्यूज में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી, આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરની તો અમદાવાદ અને ગાંધીનગર સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહેશે. જો વાત કરીએ માત્ર દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી. સમાચારોમાં આગળ વાત કરીએ. વલસાડ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉમરગામમાં 6.4 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.4 ઇંચ વરસાદ, પારડીમાં 5.8 ઇંચ વરસાદ, તો કપરાડામાં 4.72 ઇંચ વરસાદ, વાપીમાં 4.95 ઇંચ વરસાદ, જ્યારે વલસાડમાં સૌથી વધુ 6.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વલસાડના નનકવાડા વિસ્તાર નજીક સવારે કાર પાણીમાં તણાઈ હતી. આ ઘટનાના પગલે જીમ જઈ રહેલી બે મહિલાઓનો આ બાદ બચાવ થયો હતો. મોડી રાત્રે પડેલા વરસાદનું પાણી સવારે રસ્તા પર ભરાયું હતું, જેથી પાણીમાંથી કાર ચલાવતા મહિલાનું બેલેન્સ બગડ્યું હતું અને કાર પાણીમાં તણાઈ હતી. જોકે કારમાં સવાર બંને મહિલાઓનો આ બાદ બચાવ થયો હતો. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા યુવા બેરોજગારીને લઈને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાટકેશ્વર ખાતે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા, ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ પોલીસ પરવાનગી વગર દેખાવો કરતા 50થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મહેસાણામાં કર્મચારીઓ માસ સેલ પર ઉતર્યા છે. જૂની પેન્શન યોદ્ધાની માંગણીઓને લઈને કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. પડતર પ્રશ્નોની માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા, તેમજ જ્યાં સુધી આ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડા જિલ્લાના શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. નડિયાદ પિજ રોડ રામદેવપીર મંદિર ખાતે તમામ શિક્ષકો એકઠા થયા હતા. ખેડા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ શરણજીતસિંહ ચૌહાણે સરકારના નિર્ણય પર આક્રોશ વ્યક્ત કર્યો. છેલ્લા અમારે 2 વર્ષથી આ લડાઈ ચાલે છે. 3-9 અમે જિલ્લા કક્ષાએ રેલી કરી હતી, 11-9 અમે ઝોન કક્ષાએ રેલી કરી, અને ગઈકાલે 5 મંત્રીઓની કમિટી સાથે અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો એના જે પ્રતિનિધિઓ હતા ગઈકાલે સરકાર સાથે બેઠક થઈ અને એમાં જે સમાધાન કર્યું, સમાધાનમાં 14 મુદ્દા અમારા સ્વીકાર્યા છે, પણ જે મુખ્ય મુદ્દો હતો ઓપીએસ. છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના 591 શિક્ષકો માસ સીએલ પર ઉતરતા 200 જેટલી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે, જ્યારે 72 જેટલા વિદ્યા સહાયકો દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. શિક્ષકો માસ સીએલ પર ઉતરતા બાળકોને જાણ કરવામાં આવી નહોતી, જેથી વિદ્યાર્થીઓ શિક્ષણ સમય દરમિયાન શાળાએ પહોંચ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને પરત ઘરે જવું પડ્યું હતું. નસવાડી તાલુકામાં અંદાજિત 591 જેટલા પ્રાથમિક શિક્ષકોના માસ સીએલ રજાના રિપોર્ટો ગૃહપ્રાચાર્યશ્રીઓ મારફતે અત્રેની કચેરીએ આવેલા છે, અને તાલુકામાં 72 જેટલા વિદ્યાસહાયકો હાલ ફરજ બજાવી રહ્યા છે. અને આ મોટાભાગના પ્રાથમિક શિક્ષકો માસ સીએલની રજા ઉપર હોય, 200થી વધારે જેટલી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય
હાલ બંધ છે। સાબરકાંઠાના આંગણવાડીમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકર્તા અને તેડાગરની મહિલા કર્મચારી એકઠા થઈ હતી। પડતરમાં આંગળીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા માટે આંગણવાડી કાર્યકરો મક્કમ બની તો એકઠી થયેલી મહિલાઓને મળવા મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જૈનીબેન ઠુમર પહોંચ્યા છે। સરકાર દ્વારા મહિલા કાર્યકર્તાઓ અને તેડાગરની મહિલા કાર્યકર્તાઓનો પગાર વધાર્યો હતો, જોકે હજુ પણ આંગણવાડી કર્મચારીઓ માંગણી મુજબ પગાર ન કરી આપતા આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે। તો બીજી તરફ રવિવાર સુધીમાં માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે મહિલાઓ દેખાવો કરવા એકઠા થવાનો પણ નિર્ણય કર્યો છે। અમારી માંગણીઓ એક બી સંતોષાઈ નથી। અમારો 18,000 થી 22,000 ની સેલેરી ની માંગણી હતી તો સરકારે ખાલી અમારા 2,000 જ વધાર્યા છે। અમને લેલીપોપ આપી છે સરકારે, દર વખતે લેલીપોપ આપી છે, 300 વધારે 500 વધારે એટલા જ વધાર્યા છે। અને આ વખતે અમે 1 તારીખથી હડતાલ ઉપર છીએ, ખાલી અમારો 2,000 જ વધારો કર્યો છે જે અમને માન્ય નથી। એમને જે વેતન મળે છે એના પ્રમાણે એની પાસેથી જે કામ લેવામાં આવે છે એનાથી પણ એમની જે અવાજ છે એ સરકાર સુધી પહોંચાડવા માટે અવારનવાર પ્રયત્નો કરતા રહે છે, પણ અવારનવાર આ પ્રયત્નોમાં બહેનો નિષ્ફળ નીવડે છે। ચૂંટણીઓ આવે ત્યારે આંદોલન થાય આવી વાત કરીને સરકાર એમની વાત અને અવાજ દબાવી દે છે। અત્યારે બહેનોને મળવાનું થયું, ખૂબ દુઃખ થાય છે કે આપને આપના માધ્યમથી દર્શકોને કે બહેનોને પણ ઘણા આ લોકો ધમકીઓ આપવામાં આવે છે કે જો ઝડપથી તમારું આંદોલન પૂરું નહીં કરો તો તમને છૂટા કરી નાખવામાં આવશે। અમદાવાદના ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ગુજરાત સરકારની શોષણભરી નીતિઓના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી બંધારણની સમાન કામ સમાન વેતનની જોગવાઈનું ઉલ્લંઘન કરી 11 માસ કરાર આધારિત આઉટસોર્સિંગ અને ફિક્સ પગાર જેવી નીતિઓ દ્વારા લાખો યુવાનો શોષણ કરવામાં આવી રહ્યું છે। એટલું ઓછું હોય તેમ વર્ગ 4 કાયમી ભરતી લાખો ગરીબોના આર્થિક સદ્ધર સપના સાકાર ચકનાચૂર કરી દીધા છે। આ શોષણભરી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારી નીતિઓને નાબૂદ કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવાની વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારના હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવી। મહેસાણાના વિપુલ ચૌધરીની ધરપકડ મામલામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં વિરોધ શરૂ થયો છે। ખરવાડા હિરવાડી ગામમાં વિરોધના પોસ્ટર લાગ્યા છે। રાજકીય પક્ષોને પ્રચાર માટે પ્રવેશ બંધી પણ કરવામાં આવી છે। વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ સાથે વિરોધ કરાયો। 800 કરોડના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદની મુલાકાતે હતા। વસ્ત્રાલમાં કોર્પોરેશનના ઓડિટોરિયમનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં ₹50 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું, તેમજ થલતે જ 7 કરોડના ખર્ચે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત કરાયું। સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે 100 એ 100% યોજનાનો લાભ દરેક માણસ સુધી પહોંચાડવો છે અને આના માટે હું મારી સરકાર અત્યારે પ્રયત્નશીલ છે। દરેકે દરેક યોજના, પહેલાં આપણને ખબર હતી કે ભાઈ યોજના બને અને એ યોજનાનો લાભ જૂજ લોકો લઈ શકે, બાકી કોઈને ખબર એ ના હોય કે આ યોજના બની છે
અને આ યોજનાનો લાભ આપણને મળવા પાત્ર છે। જ્યારે માન્ય નરેન્દ્ર ભૈયા જે નવો અભિગમ 100% લોકોને લાભ મળે એના માટે ઘરે ઘરે સુધી સરકાર। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પ્રેમના આડા સંબંધમાં હત્યા થઈ હતી તેનો ભેદ ઉકેલાશે। ઓગસ્ટ મહિનામાં ગુમ થયેલ વ્યક્તિની એક મહિના બાદ લાશ અમદાવાદની લાલપુર વિસ્તારમાંથી મળી આવી। ગણેશ અને આકાશ ઠાકુર બંને મળીને રોહિતને ગુમ કરીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો। રોહિતને આકાશની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની જાણતા હતા। આ ઘટનાને કરુણ અંજામ આપવામાં આવ્યો। ગણેશ ઠાકુર અને આકાશ ઠાકુર તેમને મોતને ઘાટ ઉતારી તેની લાશને લાલપુર વિસ્તારની સીમમાં ખાડો ખોદીને મીઠું નાખીને દાટી દીધી હતી। તો ક્રાઇમ બ્રાંચે શકમંદ આરોપીને પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો। ગઈ તારીખ 13/8/2022 ના રોજ વેજલપુર ગામમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતા રોહિત વહાણભાઈ ઠાકોર તેના ઘરેથી ગુમ થવા અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ દાખલ થઈ। જે જાણવા જોગની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશન કરી રહી હતી, તપાસમાં મળી નહીં આવતા જે તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં આવતા મને મળેલ, જે તપાસ અમે ચાલુ કરી અમારા સ્કોડના પીએસઆઈ એપી જેબલિયા તથા કોન્સ્ટેબલ નાગરાજભાઈ ને બાતમી હકીકત મળે કે જે આ ગુમ થનાર છે એના વિશે તેનો વિચાર આકાશ અરમણભાઈ ઠાકોર ની બહેન સાથે તેના આડા સંબંધ હોવાનો, એ બાબતની જાણ આકાશના મોટા ભાઈ શ્રી ગણેશને થતા શ્રી ગણેશ તથા એના મિત્ર દ્વારા અને ગુમ કરવામાં આવેલ છે। રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરે યુવતીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। ત્રિકોણબાગ બસ સ્ટોપ પર ડ્રાઈવરે કોલેજની યુવતીની છેડતી કરી હતી ત્યારે યુવતીએ વિરોધ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। જ્યારે આ બનાવના પગલે ત્યાં ઉભેલા રાહદારીઓએ ડ્રાઈવરને મેથી પાક ચખાડ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા આરોપીની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે। રાજ્યમાં નશીલા પદાર્થનું વેચાણ અને સેવન વધ્યું છે ત્યારે તેમાં હવે ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત નથી। અમદાવાદ ગ્રામ્ય પોલીસે માંડલ તાલુકાના કરસનપુરા ગામમાંથી લક્ષ્મણ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસે તેના ખેતરમાંથી 51 કિલો ગાંજો જપ્ત કરાયો છે। તો આરોપી માંડલ સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતો હતો। સોલંકી ફક્ત 1.5 વર્ષ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો છે અને અગાઉના ગુનામાં 21 કિલો ગાંજા જોડે સરખેજ પોલીસે એનો અરેસ્ટ કર્યો। સર, આ કયા કારણોસર ગાંજાનો વેપાર કરતો હતો, તેની લતો પૂરી કરવા માટે કે અન્ય કોઈ કારણ તપાસ દરમિયાન? બિલકુલ, એને થોડાક વર્ષો પહેલા ગાંજાની લત લાગી ગઈ હતી, તો એની જોડે જોડે એને એવો વિચાર આવ્યો કે એની આ હેબિટ છે, એની જોડે જોડે બિઝનેસ પણ કરે, એ કારણથી આ લાવ। દાહોદના રેડિયાતી ગામ નજીક ઘર આગળ રમતી મુકબધિર 19 વર્ષીય યુવતીનું નરાધમે અપહરણ કરી એક ખંડેર ઘરમાં દુષ્કર્મ આચરતા સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। દાહોદમાં મસ્જિદમાં સેવાનું કામ કરતા ગરીબ પરિવારની મુકબધિર યુવતી, જે જન્મજાત બોલી અને સાંભળી શકતી નથી તેવી યુવતી પર દુષ્કર્મ ગુજારતા વોરા સમાજમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જોકે દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી જાલ ભેગો કર્યો હતો, પરંતુ વોરા સમાજના લોકો જોડે છેલ્લા 2 મહિનામાં અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવાતા તેમજ ગઈકાલે વોરા સમાજની યુવતી જોડે થયેલી દુષ્કર્મના મામલામાં વોરા સમાજના લોકોએ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઇતિહાસમાં પ્રથમ વખત રેલી સ્વરૂપે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। આજે જે ઘટના બની છે, દાઉદી વોરા સમાજમાં એક મંદબુદ્ધિની છોકરીને એના મા બાપ, એક ખાલી ગરીબ પરિવારના છે અને મસ્જિદના અંદર નોકરી કરે છે સાફ સફાઈની, એ પરિવારની મંદબુદ્ધિની છોકરીને એના ઉપર જે રેપ એક ગામડામાં રલિયાતી જેવા ગામમાં લઈ જઈ અને એક ઝૂંપડા જેવા વિસ્તારમાં, જેની બાજુ કોઈ વસ્તી નથી એવા વિસ્તારમાં લઈ જઈ ને છોકરી પર રેપ કર્યો છે, બળાત્કાર ગુજાર્યો છે, એમાં પૂરો સમાજ અચમચી ગયું છે, દાહોદની પૂરી જનતા અચમચી ગઈ છે। उसके रिगार्डिंग दाऊदी बोहरा समाज ने अपनी रजूआत और अपना आवेदन मुझे सौंपा
जिसमें उनकी प्रमुख मांग ये थी कि महिलाओं को सुरक्षित माहौल मिले और पुनः ऐसी घटना ना बने और आरोपी को कड़ी से कड़ी सजा हो। इसके संबंध में उन्हें आश्वस्त किया गया है कि हमने आरोपी को गिरफ्तार कर लिया है और उसमें प्रॉपर जो तरीके से कार्रवाई होती है वो की जा रही है और उनमें सख्त से सख्त सज़ा मिले, इसके लिए पुलिस अपना इन्वेस्टिगेशन वाटर टाइट करेगी और पुनः ऐसी घटना ना बने उसके लिए एक मीटिंग की जाएगी, उसमें क्या क्या मेजर्स लिए जा सकते हैं उन पर चर्चा की जाएगी और पुलिस को पेट्रोलिंग को कहाँ बढ़ाया जा सकता है, कहाँ ऐसी घटनाएँ अगर एक पर्टिकुलर प्लेस पे बन रही है तो उसको रोकने के लिए क्या किया जा सकता है, इस पर चर्चा की जाएगी, उसके बाद आगे की कार्रवाई की जाएगी। सर, कोई आरोपी पकड़ाया गया है उस मामले? भरूच में मानी ममता ने लजवतो किस्सो सामे आव्यो छे। एक माताए पोताना नवजात बाळक ने तरछोड़ी होवानो बनाव सामे आव्यो छे। जूना सरदार ब्रिज नीचेथी विमलना थेलामांथी नवजात बाळक मळी आव्यु हतुं। एक माजे शाकभाजी लेवा जता हता ने आ दरमियान आ माजीए त्यां पड़ी रहेल थेलामां जोता तेमां नवजात बाळक जोयुं। जे जोता ज आ माजी हतमची गया हता। त्यारबाद तेमणे तात्कालिक 108 तेमज पोलीसने जाण करी समग्र घटना जणावी हती। आ घटनाना पगले 108 तेमज पोलीस घटनास्थळे पहोंची नवजात बाळक ने सारवार अर्थे सिविल हॉस्पिटल खसेड्यु हतुं। ना बीच सरदार ब्रिज पर आ बाळक विमलना थैला में पैक एवी हालत में गोदरी में मूकीने मरी आवेल छे। थैलो पूरेपूरो बंद हतो। त्याना झोपड़पट्टीना विस्तारना लोको त्यांथा आश्रम में जानकी आश्रम आवेल छे ते लोकोए बाळक ने अमने आवी हालत में मळे छे ते जाण करता अमे तात्कालिक आवेल छे अने आ बाळकनी तपास करी छे। एने तव एवं कशु ज न हतुं पण नाकनी नीचे होठनो भाग जराक ओछो छे, मीन्स थोड़ी खोड़ कापन छे एवी हालत में। सूरतना पर्वत पाड़िया विस्तारमां संस्कृत अपार्टमेंटमां लिफ्टमां एक महिला फसाई हती। फायर विभागना जवानों द्वारा लिफ्टनुं पत्रुं कापीने महिलाने बहार काढवामां आवी। महत्वनुं छे, पावर कटना कारणे आ महिला लिफ्टमां फसाई गई हती, जेना कारणे महिलाए बूमाबूम करता स्थानिकोए फायर विभागने जाण करी हती। फायर विभाग द्वारा लिफ्टमां फसायेली महिलानुं रेस्क्यू करवामां आव्युं हतुं। મહીસાગરમાં બાલાસિનોરમાં બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા। ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મિરજાના અધ્યક્ષસ્થાને વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મંત્રી મિરજાના હસ્તે 361 સખી મંડળોને રૂપિયા 402.20 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોરબીના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। મોદી સાહેબના જન્મ દિવસે મહિલાઓને સ્વનિર્ભર કરવા માટે ગામડાની મહિલાઓ પોતાનું એક પગ ઉપર ઊભી રહીને આર્થિક ઉપાર્જન કરી શકે અને અન્યને પ્રેરણા આપી શકે એ માટે મોરબી જિલ્લાની 361 જેટલી સખી મંડળની બહેનોને કુલ રૂપિયા 4,02,20,000 સહાયના ચેકોનું પણ અમે વિતરણ કરેલું છે। સાબરકાંઠાની સાબર ડેરી ખાતે મહિલાઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાની ગ્રામીણ તથા શહેરી સખી મંડળની બહેનોને ચેક વિતરણ, કેશ ક્રેડિટ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યું। વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહિલાઓ માટે આરોગ્ય વિભાગ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરડેરીની અંદર વિશ્વાસથી વિકાસ યાત્રા અને આજે આપણા લાડીલા દેશના વડાપ્રધાન માનને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે સખી મંડળના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો। એના ભાગરૂપે આપણા ગામની અંદર, આપણા તાલુકાની અંદર, આપણા જિલ્લાની, આપણા રાષ્ટ્રની અંદર મહિલાઓની અંદર મહિલાઓનું સન્માન સ્થાન મળે અને મહિલાઓનો વિકાસ થાય એના ભાગરૂપે આજે સખી મંડળના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો। એ વિશેષ આપણા લાડીલા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનું જ્યારે 1 વર્ષ પૂરું થતું હોય ત્યારે વિશ્વાસી વિકાસ યાત્રામાં જે ગામડાની અંદર નાનામાં નાની મોટી પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઇન્દિરા
અને દીનદયાળ આવાસ યોજના આવી અનેક યોજનાઓ મૂકી અને વિજય વિશ્વાસ વિકાસ યાત્રામાં જે પ્રારંભ કર્યો અને આજ નિમિત્તે જે વિતરણનો કાર્યક્રમ જાય ભારત મધ્ય વંદે માતરમ. જૂનાગઢ જિલ્લાની કેશોદ પાલિકાના પ્રમુખ લાભુબેન પીપલિયાના અધ્યક્ષસ્થાને છઠ્ઠી સામાન્ય સભાની બેઠક મળી. આ સામાન્ય સભામાં 36 સભ્યોમાંથી 31 હાજર રહ્યા, જ્યારે 4ના રજા રિપોર્ટ મળ્યા હતા. એક સભ્ય ગેરહાજર રહ્યો. કોંગ્રેસના 5 સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત કરીને બેઠક છોડીને ચાલ્યા ગયા. તો આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ, જેમાં સરકાર તરફથી મળેલ 90 લાખની ગ્રાન્ટને વિકાસના કામમાં વાપરવા, ટીપી કમિટી જુદા જુદા શાખા રિપોર્ટ વાંચવા, તેને લઈને નિર્ણય કરવા જેવા 5 મુદ્દાને લઈને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. વાત કરીએ પીએમ મોદીના જન્મદિવસ વિશે. ભાજપના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો પરથી પ્રેરણા લે છે અને તે જ હેતુથી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીની સફર અંગેની પ્રદર્શન યોજાઈ હતી. મોદીના જન્મદિને દેશમાં તેમનું જીવન અને કાર્યોની પ્રદર્શન યોજાઈ હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયાએ જણાવ્યું હતું કે કોબા કમલમ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી મોદીનું જીવન પ્રદર્શનમાંથી લોકો પ્રેરણા લેશે, તેમજ કોરોના મહામારીમાંથી દેશને બહાર જે કાઢ્યો છે, કરોડો ગરીબોના ઉત્થાન કાર્ય કર્યા છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી સેવા પખવાડ્યું ચાલશે, તો 559 મંડળ પર રક્તદાનનું આયોજન કરાશે. રક્તદાનનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે. આઝાદીના 7 દાયકા પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક સક્ષમ અને સશક્ત ભારત, અને ગરીબોને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી નાનામાં નાના માણસની ચિંતા કરીને જે કંઈ યોજના કરી છે એ એમના હૃદયમાંથી નીકળી છે. હૃદયની વેદનામાંથી નીકળેલી યોજનાઓ એ ગરીબ માણસોના આંસુ લૂછવાનું કાર્ય, સમગ્ર દેશમાં ગરીબોના ઉત્થાનનું કામ કર્યું છે. અને આજથી શરૂ થતું આ સેવા પખવાડિયું મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી 15 દિવસ સુધી આ સેવાનો યજ્ઞ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જુદા જુદા માધ્યમોથી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતે 75 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 75 યજમાનો યજ્ઞમાં બેસી વડાપ્રધાનના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, ત્યારે ગ્રામીણ વિકાસ મંત્રી, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિતના હોદ્દેદારો અને આગેવાનો આ યજ્ઞમાં જોડાયા હતા. યોગગુરુ નીતાબેન દેસાઈ સહિતનાઓએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. આજે સુરેન્દ્રનગરમાં વિશેષ એમના આરોગ્ય દીર્ઘ આયુષ્ય માટે 75 કુંડી યજ્ઞનું વિશેષ આયોજન થયું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એમની દીર્ઘ આયુષ્ય માટે આનંદ ભુવન ખાતે માનનીય ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ, શહેર ભાજપ અને શિવલાલ આણંદજીભાઈ માકાસના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 75 હવનકુંડ દ્વારા એમની દીર્ઘ આયુષ્ય માટે યજ્ઞ કરવામાં આવેલો. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા સુરતમાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત તેમણે 2 કલાક જેટલો સમય દિવ્યાંગ બાળકો સાથે વિતાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આજે 73મી જન્મ દિવસ નિમિત્તે આજે સુરતની અંદર પદ્મશ્રી અનુભાઈ ટેલર દ્વારા એમની દિવ્યાંગ સંસ્થા દ્વારા દિવ્યાંગોને 73 સાધન સહાય દ્વારા આજે ઉજવણી કરવામાં આવી છે. આઝાદ ભારતમાં જન્મેલા માનનીય
प्रधानमंत्री श्री नरेन्द्र भाई खूब उमदा विचारों साथ संवेदनशीलता साथ लोगों की वच्चे रहा है तरह अमे सौ नक्की कर सतत 15 दिवस 3 ऑक्टोबर सुधी आ सेवा कार्य द्वारा इमने खूब भगवान दीर्घायु आपे खूब भगवान शक्ति आपे इमने खूब स्वास्थ्य आपे आ बधा साथ जोड़ाई देश सेवा काम जारे करी रहा है देश नाम ऊँचू करी रहा है तारे इमने खूब शुभकामना पाठवी। हाल समाचारों में बस आटलू ज। वधु समाचारों माटे जोता रहो मंतव्य न्यूज। नमस्कार।